ઉનાળાની શરૂઆત થતાં ચાકરા તાપનો અનુભવ થવા લાગ્યો છે. બપોરના સમયે 48 ડિગ્રી જેટલો તાપમાનનો પારો છેરાયો છે. ત્યારે આ મામલે મનપાના અધિકારીએ જણાવ્યું હતું કે લોકોએ સાવચેત રહેવું જોઈએ, કામ વગર બપોરના સમયે નીકળવાનું ટાળવું જોઈએ. બપોરના સમયે બહાર નીકળવાનું થાય તો મોઢા પર રૂમાલ બાંધો અથવા ટોપી પહેરો અને આંખના પ્રોટેક્શન માટે પહેરવું જોઈએ. તડકામાંથી ઘરે જાઓ એટલે બજારમાંથી મળેલું ઠંડુ પાણી પીવાનું ટાળો. સતત નોર્મલ પ્રવાહી પીતું રહેવું, દર એક કલાકે પાણીનો એક ગ્લાસ પીતા રહેવું જોઈએ. રાજકોટ મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં છેલ્લા 3-1 દિવસથી 38-39 સેન્ટીગ્રેડ તાપમાન છે એ પારો છે રહ્યો છે. આ ઉપરાંત ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલ જે છે રાજકોટ શહેર પૂરતી કોઈપણ પ્રકારની એલર્ટ છે ડિક્લેર કરવામાં આવી નથી. ભવિષ્યમાં જો તાપમાન ઊંચું જાય તો આ IMD દ્વારા છે આપણને યેલો કે ઓરેન્જ એલર્ટ છે ડિક્લેર કરવામાં આવતી છે અને અનુસંધાને આપણે એડવાઇઝરી છે એ પણ પબ્લિશ કરતા હોય છે. હાલ જે છે IMD દ્વારા કોઈપણ પ્રકારની એલર્ટ પબ્લિશ નથી થતી, છતાં પણ આપણે ઉનાળાના દિવસોની શરૂઆત થઈ છે એટલે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રકારના જે આપણા IC ડિસ્પ્લે છે એના અંદર લોકોને લૂ લાગવાના ઉપાયો, લૂના લાગવાના લક્ષણો વગેરેની જે IC એક્ટિવિટી છે પબ્લિશ કરવામાં આવી છે. તો ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકામાં બપોરના સમયે ખાસ કરીને તાપમાન છે ખૂબ ઊંચું જતું હોય છે. લોકોને ખરેખર તાપમાન છે એના કરતાં વધુ તાપમાન છે અનુભવાતું હોય છે. તો અનુસંધાને લોકોએ શું કરવું જોઈએ અને લૂ લાગવાના લક્ષણો શું છે? તો લૂ લાગવાના લક્ષણોમાં વ્યક્તિને માથાનો દુખાવો થવો, પરસેવો વળવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, આ ઉપરાંત સ્નાયુમાં કળતર થવું, ઘણી વખત તાવ છે એ ફીલ થતો હોય છે, આ ઉપરાંત ઘણી વખત છે એ બેચેની અનુભવી, ધબકારા વધી જવા, આ ઉપરાંત આંખે અંધારા આવવા અને ઘણી વખત બેભાન અને બેસુદ્ધ થવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. તો આ તમામ લક્ષણો છે એ લૂ લાગવાના કહી શકાય છે. આવા કોઈપણ લક્ષણો જણાય તો તમે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા નજીકના કોઈપણ દવાખાનાનો સંપર્ક છે એ કરી શકો છો અને વહેલી તકે સારવાર લેવી ફરજિયાત છે. આ ઉપરાંત અત્યારે લોકોએ શું તકેદારી રાખવી? તો લોકોએ સૌપ્રથમ તો હાઇડ્રેટેડ એટલે શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે એનો પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. દર કલાકે ઓછામાં ઓછું 200 મિલિલિટર જેટલું પાણી એટલે કે 1 ગ્લાસ પાણીનું સેવન છે એ કરવું હિતાવહ છે. ખાસ કરીને લોકો અત્યારે ઉનાળામાં અતિશય ઠંડા પીણા પીવાનો આગ્રહ રાખતો હોય છે અને ઠંડા પીણામાં ગળપણ પણ ખૂબ ઊંચી માત્રામાં હોય છે. તો લોકોને એક અપીલ કરવામાં આવે છે કે અતિશય ઠંડા પીણા છે એનું તાત્કાલિક સેવન કરવું હિતકારક નથી. બની શકે તો છાયડામાં હો, શરીર તમારું એક્લેમેટાઈઝ એટલે તાપમાન છે એ છાયડા સાથે અનુકૂલન સાધી લે, ત્યારબાદ તમે ઘરે આવ્યા પછી પણ તાત્કાલિક છે અતિશય ઠંડુ છે એ પ્રવાહી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. ને આ ઉપરાંત લોકોએ શું તકેદારી લખવી? તો લોકોએ ખાસ કરીને પીક અવર્સ કે 12:30 થી 1:30 જે સમય છે અત્યારે ખૂબ જ પ્રકારનું તાપમાન, ખૂબ જ ઊંચું તાપમાન છે આ સમય દરમિયાન અનુભવાતું હોય છે. તો આ સમય દરમિયાન લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ અને અનલેસ એન્ડ જ્યાં સુધી બહાર જવાનું ટાળી શકાય ત્યાં સુધી ટાળવું જોઈએ. અને જો બહાર જવાનું થાય તો સુતરાઉ કપડાનું જે છે એ પહેરવા જોઈએ. આ ઉપરાંત હાથ અને પગ પૂરેપૂરા ઢંકાય અને ટોપી છે અથવા મફલર છે અથવા રૂમાલ છે એનો પણ ઉપયોગ છે એ કરી શકાય છે. સાથે સાથે ગોગલ્સનો ઉપયોગ પણ કરવો હિતાવહ છે. બની શકે તો અત્યારે આછા કલરના વસ્ત્રો, ભડકીલા કપડાં એટલે કે ડાર્ક કલર કરતાં આછા કલરના જે વસ્ત્રો છે એનો પરિધાન અને ખાસ કરીને સુતરાઉ કપડાનું પરિધાન કરવું ખૂબ જ હિતાવહ છે. બની શકે તો વયોવૃદ્ધ લોકોએ, બાળકોએ અને સગર્ભા સ્ત્રીઓએ અથવા ધાત્રી બહેનોએ બપોરના સમયે બહાર જવાનું છે એ ટાળવું જોઈએ. ખાસ કરીને શાળાએ જતા બાળકોએ, હાલ જે છે એ પરીક્ષાની મોસમ છે, પરીક્ષા પતતા જ તે આપણે વેકેશન છે શરૂ થશે, તો બપોરના સમયે ખાસ કરીને બાળકોએ છે બહાર જવાનું છે એ ટાળવું જોઈએ. આ ઉપરાંત બની શકે તો લીંબુ પાણી, ઘરે બનેલું સામાન્ય શરબત, ફ્રૂટના જ્યુસ વગેરેનું સેવન છે કરવું ખૂબ જ હિતકારક કહી શકાય, જેનાથી તમારું શરીર હાઇડ્રેટેડ પણ રહેશે અને શરીરમાં પાણીની માત્રા છે ટકી પણ રહેશે. આ ઉપરાંત તમને કોઈપણ લૂન લાગવાના લક્ષણો જણાય તો તાત્કાલિક છે નજીકના આરોગ્ય કેન્દ્ર કે કોઈપણ દવાખાના કે હોસ્પિટલનો સંપર્ક કરવો છે એ હિતાવહ છે, જેથી આપણે આ લૂના પ્રકોપને આગળ વધતા અટકાવી દઈએ છીએ. હાલ જે છે રાજકોટમાં અત્યારે કોઈ ભયજનક સ્થિતિ છે એ જણાતી નથી. IMD દ્વારા અત્યારે હજી કોઈ યલો એલર્ટ કે ઓરેન્જ એલર્ટ છે એ ડિક્લેર થઈ નથી. જો ભવિષ્યમાં આ વસ્તુ થશે તો આપણે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા લોકોને એડવાઇઝરી દ્વારા શું તકેદારી રાખવી એની એડવાઇઝરી છે એ બહાર પાડવામાં આવશે.